विद्यार्थी मित्रों, श्री युवा करियर एकेडमी डिजिटल प्लेटफॉर्म पर हूँ अश्विन भट्ट आपनो हार्दिक स्वागत करूँ छू। तो आज आप एक सरसा में अत्यारे ताजेतर में जो वायरस है ये वायरस ने लईने आज आप भेगा थया छे। सरसा में ताजेतर की बात करिए एटले अपना सौना मन में जे छे ये कोरोना बाबते विचारो उत्पन्न थता होय छे, परंतु आज आप कोरोना बाबते नहीं परंतु ताजेतर में जे केरल नी अंदर झीका वायरस फैलायो छे ये झीका वायरस बाबते आज आप बात करवानी छे। ताजेतर में गत 9 जुलाई 2021 रोज केरल नी अंदर एक सगर्भा महिला नी अंदर जैसे ये झीका वायरस जोवा मळ्यो छे। आ झीका वायरस जैसे ये केरल नी अंदर अत्यारे प्रथम केस छे, परंतु ये घणो जूनो ज एटले के 70 થી 75 वर्ष जूनो वायरस छे। तो ये वायरस विषे जैसे आज आप विगतवार चर्चा करवानी छे। आ मुद्दों अने आ टॉपिक जैसे अगत्यनो एटला माटे छे કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે કરંટનો ટોપિક છે। આરોગ્યલક્ષી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે છે એના માટે એક રોકડિયા માર્કનો ટોપિક છે। તો આ અને બીજે જે સામાન્ય લોકો છે એના માટે એક જાગૃતિના ભાગરૂપે જે છે એ આ એક ટોપિક અગત્યનો છે। તો આ અગત્યનો જે ટોપિક એટલે કે તાજેતરમાં એપેડેમિક સ્વરૂપે ઝીકા વેરે જે ફેલાય છે એના વિશે આપણે વાત કરીશું। તમે સ્લાઇડમાં પ્રથમ પેજની અંદર જોઈ શકો છો કે અહીંયા કેરળ રાજ્યની અંદર એપેડેમિક સ્વરૂપે અત્યારે ફેલાયેલો છે। ત્યારબાદ મચ્છરથી ફેલાય છે, બાળકમાં અને સગર્ભામાં અસર જોવા મળે છે। આ તમને પહેલી સ્લાઇડની અંદર ખ્યાલ આવી જતો હશે, પરંતુ સંપૂર્ણ વિગતવાર જે છે એ આપણે આ વાયરસ ભણવો જરૂરી છે। તો આ વાયરસ વિશે આપણે વાત કરીશું। હવે ઝીકા વાયરસ વિશે વાત કરીએ મિત્રો, એના ઇતિહાસ વિશે વાત કરીએ તો શરૂઆત આપણે કરીએ કે ઈસવીસન 1947 ની અંદર આફ્રિકાના યુગાન્ડા દેશ જે છે એ દેશની અંદર એક વાંદરામાં આ વાયરસ જોવા મળ્યો હતો। એટલે કે યલો ફીવર જે વાયરસ છે એ યલો ફીવર વાયરસની સર્વેલન્સ ટીમ જે હતી એ ટીમની અંદર જે વૈજ્ઞાનિકો સંકળાયેલા હતા એ વૈજ્ઞાનિકોના ઈસવીસન 1947 એક વાંદરાની અંદર આ વાયરસના લક્ષણો સૌ પ્રથમ જોવા મળ્યા, અને ત્યારબાદ ઈસવીસન 1948 ની અંદર આફ્રિકાના એક જંગલમાં જે છે એ એડિસ ઇજિપ્ત નામનું જે મચ્છર છે એ મચ્છરની અંદર આ વાયરસ કન્ફર્મ થયું। એટલે કે જે જંગલ હતું એ જંગલનું નામ ઝીકા જંગલ હતું, એટલે ઝીકા જંગલની અંદર રહેલું એડિસ ઇજિપ્ત મચ્છર જે છે એ મચ્છરની અંદર આ એડિસ જે ઝીકા વાયરસ જે છે એ ઝીકા વાયરસ કન્ફર્મ થયો, એટલે આ વાયરસનું નામ ઝીકા પડ્યું। અને ત્યારબાદ ઈસવીસન 1952 ની અંદર માનવના સીરમ એટલે કે પ્લાઝમાની અંદર સૌ પ્રથમ આ વાયરસ જોવા મળ્યો। જો માનવ શિરાની અંદર નિષ્ક્રિય એન્ટીબોડી તરીકે જે છે એ આ વાયરસ કન્ફર્મ થયો હતો, એટલે સૌપ્રથમ ઈસવીસન 1947 વાંદરામાં, ઈસવીસન 1948 મચ્છરમાં, અને ઈસવીસન 1952 પ્રથમ કેસ જે છે એ ઝીકા વાયરસનો જોવા મળ્યો હતો। પછી આ ઝીકા વાયરસ જે છે એ ભારતની અંદર ઈસવીસન 1952 અંદર જ પહેલો કેસ નોંધાયો હતો, અને ક્રમશઃ જે છે એ રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ અને અત્યારે હાલ જે છે એ કેરળની અંદર આ વાયરસ જોવા મળ્યો છે। કેરળની અંદર અત્યારે એપેડેમિક સ્વરૂપે જોવા મળ્યો છે। તમારે મને કોમેન્ટ બોક્સની અંદર એપેડેમિકની વ્યાખ્યા સમજાવવાની છે, એટલે કે એપેડેમિક કોને કહેવાય એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે। તો આપણે ઝીકા વાયરસ વિશે જે છે એ સંપૂર્ણ વિગત જે છે માહિતી લઈશું। તો આપણે જોયું કે ઈસવીસન 1947 આફ્રિકાના યુગાન્ડા દેશમાં સૌપ્રથમ વાંદરામાં જોવા મળ્યો, ત્યારબાદ ઈસવીસન 1948 એડિસ ઇજિપ્ત મચ્છરમાં જોવા મળ્યો, ત્યારબાદ ઝીકાના જંગલમાં જોવા મળ્યો હોવાથી તે વાયરસનું નામ ઝીકા પડ્યું, ત્યારબાદ ઈસવીસન 1952 અંદર યુનાઇટેડ રિપબ્લિકન ઓફ તાંઝાનિયા એટલે કે યુનાઇટેડ રિપબ્લિકન ઓફ તાંઝાનિયા જે છે એ તાંઝાનિયાના રહેવાસીઓ જે માનવ વસ્તી હતી એ માનવ વસ્તીમાં સૌ પ્રથમ ઝીકા વાયરસના કેસ જોવા મળ્યા, ત્યારબાદ અત્યાર સુધીના કુલ 86 દેશોની અંદર જે છે એ આ વાયરસના કેસ જોવા મળ્યા છે।
ધીમે 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 આફ્રિકાના આફ્રિકામાંથી આજુબાજુના ખંડો જે છે, અમેરિકા છે, એશિયા છે, આ બધા ખંડોની અંદર ધીમે ધીમે ફેલાયો. ત્યારબાદ ધીમે ધીમે જે છે એ અત્યાર સુધીમાં કુલ 86 દેશોની અંદર જે છે એ ફેલાયો છે. અને આ વાયરસનો આઈપી એટલે કે ઇન્ક્યુબેશનની વાત કરીએ તો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ 3-14 દિવસનો છે. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ આપણા શરીરની અંદર દાખલ થાય અને રોગના ચિહ્નો જ્યારે દેખાવાની શરૂઆત થાય, એટલે કે રોગના જીવાણુનું શરીરમાં દાખલ થવું અને શરીરમાં રોગના લક્ષણો જે ઉત્પન્ન થવા, આ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે. તો આનો ઇન્ક્યુબેશન પીરિયડ છે 3-14 દિવસ છે. અને ત્યારબાદ આ વાયરસનું નામ આપણે જોયું કે ઝિકાના જંગલમાંથી મળ્યો હોવાથી તેનું નામ ઝિકા વાયરસ પડ્યું, બરાબર. અને ફ્લેવી ગ્રુપનો વાયરસ છે, જે ઝિકા વાયરસ છે એ ફ્લેવી ગ્રુપનો વાયરસ છે. અને એની અંદર જે છે આનુવંશિક દ્રવ્ય જે છે એ આરએનએ રહેલું છે. આરએનએ અને ડીએનએ, જે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ રહેલું હોય તે વાયરસને વનસ્પતિ વાયરસ કહેવાય છે. જે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ રહેલું હોય તે વાયરસને આપણે પ્રાણી વાયરસ તરીકે ઓળખીએ છીએ. અને જે વાયરસની જે અમુક પ્રાણી વાયરસો હોય એ વાયરસની અંદર ડીએનએની બદલે આરએનએ રહેલું હોય તે વાયરસને આપણે રિટ્રોવાયરસ કહીએ છીએ. આપણે રિટ્રોવાયરસથી થતા રોગો પણ આપણે જાણીએ છીએ. એ એસઆઈવી જે છે એ રિટ્રોવાયરસથી થતું સૌથી મહત્ત્વનું ઉદાહરણ છે. અને બાળકોમાં પણ રિટ્રોવાયરસથી જે છે એ ઝાડા થાય છે. તો આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ અને ડીએનએ એટલે કે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, અને એટલે કે ઝિકા વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે જે છે એ આરએનએ રહેલું છે. એટલે જે ઝિકા વાયરસ છે એ એક વનસ્પતિ વાયરસ છે. આગળ આપણે જોઈએ મિત્રો તો એનો વાહક જે છે એ એડિસ ઇજિપ્ત માદા મચ્છર છે. મેં જો મચ્છરજન્ય જે રોગો છે એ બધા રોગો જે મોસ્ટ ઓફ લી જે છે એ બધા માદા મચ્છર જ ફેલાવે છે. કારણ કે નર મચ્છરનું બિચારાનું આયુષ્ય જે છે એ માત્ર ને માત્ર 8-10 દિવસનું હોય છે, જ્યારે માદા મચ્છર જે છે એનું આયુષ્ય 28-30 દિવસનું હોય છે. એટલે જે મચ્છરજન્ય જે રોગો છે એ બધા રોગો માદા મચ્છર દ્વારા ફેલાવવામાં આવે છે. હવે આ માદા મચ્છર જે છે એનું મચ્છરનું પ્રજનન જે છે એટલે કે મોસ્કિટોની લાઈફ સાયકલ જે છે એ આખી આપણે જોવાની છે. મોસ્કિટોની લાઈફ સાયકલમાં સૌ પ્રથમ ઈંડા, ત્યારબાદ લાર્વા એટલે કે પૂરા, ત્યારબાદ પ્યુપા એટલે કે કોસેટો, અને ત્યારબાદ જે છે એ છેલ્લે પુખ્ત મચ્છર બને છે. આ જે પુખ્ત મચ્છર બને છે ઈંડાથી લઈને પુખ્ત મચ્છર જે બને છે એ ટોટલ વાતાવરણને અનુકૂળ જે છે એ 8-10 દિવસનો સમય હોય છે. 8-10 દિવસની અંદર જે છે એ ઈંડાથી લઈને પુખ્ત મચ્છર બનતું હોય છે. તો આનો જે સમયગાળો આપણે જોઈએ તો ઈંડાથી જે પૂરા છે એમાં 1-2 દિવસનો સમય લાગતો હોય છે. પૂરામાંથી પ્યુપા એટલે કે કોસેટો બનતા 7-8 દિવસનો સમયગાળો લાગતો હોય છે. અને કોસેટોમાંથી પુખ્ત મચ્છર એટલે કે પ્યુપામાંથી પુખ્ત મચ્છર બનતા જે છે એ 2-3 દિવસનો સમયગાળો લાગતો હોય છે. એટલે કે આ મચ્છરની લાઈફ સાયકલ જે છે એટલે કે ઈંડાથી લઈને પુખ્ત મચ્છર જે છે વાતાવરણને અનુકૂળ રૂપ જે છે એ ટોટલ 8-10 દિવસનો સમય લાગતો હોય છે. તો આ હતી મોસ્કિટો એટલે કે મચ્છરની લાઈફ સાયકલ. હવે આપણે જોઈએ તો મચ્છરની ઓળખ, મુખ્ય ઓળખ આપણે જોઈએ તો કે ભાઈ જે સફેદ ટપકા છે, સુંદર મજાનું મચ્છર દેખાય છે, એટલે જ એને ટાઈગર મોસ્કિટો તરીકે ઓળખવામાં આવે છે. અને એ સૂકા પાણીની અંદર જે છે સૂકા પાણીની અંદર પ્રજનન કરે, કરડવાનું પીડાદાયક હોય છે, ત્યારબાદ એ વાયરસજન્ય રોગો ફેલાવે છે, પણ આ એની મુખ્ય ઓળખ છે. કે ભાઈ ચોખ્ખા પાણીની અંદર ચોખ્ખું પાણી કેવું કે ભાઈ ટાયર છે કે તૂટલા નાળિયેરની કાસલીઓ હશે, તૂટલા ભંગાર પીડ્યો હોય, અગાસી ઉપર આપણે ભંગાર પીડ્યો હોય તો એ ભંગારની અંદર જે પાણી ભરાતું હોય ચોખ્ખું પાણી, વરસાદનું પાણી ભરાતું હોય તો એ પાણીની અંદર આ ઈંડા મૂકે છે. ખુલ્લી ટાંકી કે ટાંકા હોય એની અંદર પણ આ ઈંડા મૂકે છે. તો ચોખ્ખા પાણીની અંદર જે છે એનું પ્રજનન કરે, કરડે એટલે પીડા થતી હોય છે, ખંજવાળ આવતી હોય છે, એટલે કે કરડવાનું પીડાદાયક છે, વાયરસજન્ય રોગો ફેલાવે છે. તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે
કે વાયરસજન્ય રોગો એડિસ ઇજિપ્ત મચ્છર દ્વારા ક્યાં ક્યાં ફેલાવવામાં આવે છે, બરાબર? કમેન્ટ બોક્સની અંદર તમારે મને જવાબ આપવાનો છે. અને આ મચ્છર જે છે એ સરસ મજાનું મચ્છર છે, એટલે જ એને ટાઈગર મોસ્કિટો તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ મિત્રો કે એનો ફેલાવો એટલે કે ઝીકા વાયરસનો જે છે એ ફેલાવો આપણે જોઈએ, તો ઝીકા વાયરસનો ફેલાવો માત્ર એડિસ ઇજિપ્ત મચ્છરથી જ થાય છે એવું જરૂરી નથી. પરંતુ હા, કે એડિસ ઇજિપ્ત મચ્છરથી ઝીકા વાયરસનો ફેલાવો થાય છે એ યોગ્ય છે, બરાબર ને? પણ એ જે છે અસુરક્ષિત જો જાતીય સંબંધ દ્વારા પણ ઝીકા વાયરસ ફેલાય છે. અને અસુરક્ષિત જે છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય અસુરક્ષિત બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય તો એનાથી પણ ફેલાય છે, અસુરક્ષિત જાતીય સંબંધો દ્વારા પણ ફેલાય છે. માનો કે કોઈ સ્ત્રીને ચેપ લાગેલો હોય તો એ પુરુષના સંપર્કમાં આવે તો પણ ફેલાય છે. એટલે અને સગર્ભા માતા જે છે એ સગર્ભા માતામાંથી બાળકમાં પણ જોવા મળે છે. અને આ ઝીકા વાયરસ જે છે એ મિત્રો સગર્ભાવસ્થામાં જો થયો હોય તો એ ઘાતક નીવડે છે, કારણ કે સગર્ભાવસ્થામાં થયા પછી જે છે એ બાળકની જે કોમ્પ્લિકેશન જે છે એ વધારે થતી હોય છે. એટલે સગર્ભામાંથી બાળકમાં પણ આવે છે અને એડિસ મચ્છર પુરુષને કરડ્યો હોય અને સ્ત્રી સાથે કોઈ અસુરક્ષિત જાતીય સંબંધો બનાવવામાં આવે તો એનાથી પણ ફેલાય છે. તપાસ કર્યા વગરનું લોહી ચડાવવામાં આવે તો એનાથી પણ ફેલાય છે. અને મચ્છરથી તો ફેલાય છે એ આપણે પણ જોયું છે. આ એનો ફેલાવાના મુખ્ય કારણો છે. આગળ વાત કરીએ તો એના ચિહ્નો અને લક્ષણો જોઈએ. તો ચિહ્નો અને લક્ષણો એને કેવા હોય છે? તો કે લાલ આંખ થવી, લાલ આંખ, માથું દુખવું, બરાબર ને, સાંધાનો દુખાવો, માંસપેશીનો દુખાવો, ચક્કામાં જોવા મળે, ચક્કામાં એટલે કે દાણા, બરાબર ને? આ એના મુખ્ય લક્ષણો છે કે ભાઈ લાલ આંખ થવી, માંસ દુખવું, સાંધાનો દુખાવો થવો, માંસપેશી થાય, માંસપેશીનો દુખાવો થાય, ચક્કામાં એટલે કે શરીર ઉપર લાલ દાણા જોવા મળે. જો અહીંયા તમને ચિત્રના સ્વરૂપમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, માત્ર એક ચિત્ર જોવો એટલે તમને બધા લક્ષણો જે છે એ સરળ રીતે સમજાય છે કે લાલ આંખ થવી, તાવ આવવો, જોઈન્ટ પેઇન એટલે કે સાંધાનો દુખાવો, મસલ્સ એટલે કે સ્નાયુનો દુખાવો, રેશ એટલે કે દાણા નીકળવા, હેડેક એટલે કે માથું દુખવું. અને એક વાત ખાસ યાદ રાખજો મિત્રો કે જે વાયરસજન્ય રોગ હોય તેની અંદર તાવ ફરજિયાત આવે છે. તાવ એ કોમન લક્ષણ છે, કોઈ પણ વાયરસજન્ય રોગ નીકળે એટલે એની અંદર તાવ આવે જ છે અને આ એના મુખ્ય લક્ષણો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, જો આપણે વાત કરી કે ભાઈ સગર્ભામાંથી આપણે ફેલાવાની અંદર જોયું કે ભાઈ સગર્ભા માતામાંથી બાળકમાં ફેલાય છે, તો અહીંયા તમને જોઈ શકો છો કે સગર્ભા માતાની અંદર જે ગર્ભસ્થ શિશુ હોય તો ગર્ભસ્થ શિશુમાં પ્લાસન્ટા દ્વારા જે છે એ બાળકમાં જતો હોય છે અને બાળકને જે છે એ ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા થતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્ટિક નેરોપેથી અને કન્જક્ટિનલ ગ્લુકોમા જે છે એ બાળકને એટલે કે આંખને લગતી ખામીઓ થાય છે. ત્યારબાદ અહીં તમે માઇક્રોસેફેલી છે, લિસેન્સી ફેલી છે અને વેન્ટ્રિક્યુલો મેગાલી જે છે એ બાળકને થતી હોય છે. આ ત્રણેય જે છે એ મગજને લગતી બીમારી છે, એટલે કે મગજનો ઓછો વિકાસ થવો, અપૂરતો વિકાસ થવો એનું મુખ્ય લક્ષણ છે. આપણે જોઈએ કે સગર્ભા માતા જે છે એને પણ લક્ષણો છે, કાર્ડિયક વાસ્ક્યુલર જે છે, સકામા છે, જોઈન્ટ પેન છે, આ બધા જે છે એને મુખ્ય લક્ષણો છે. અને માતાના આ ખાસ યાદ રાખજો કે પ્લાસેન્ટા દ્વારા માતામાંથી બાળકમાં જે છે એ આ રોગ ફેલાય છે કે ભાઈ માતામાંથી બાળકમાં આવે છે. એટલે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે બાળકને જે છે એ અપૂરતો મગજનો વિકાસ છે. આપણે જોયું તો આગળ કે ભાઈ પ્લાસેન્ટામાંથી બાળકમાં ઝીકા વાયરસ જે છે એનો ચેપ લાગતો હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બાળકનો જે છે એ મગજનો અપૂરતો વિકાસ છે, એટલે કે જેને લીધે છે માથાનો ઘેરાવો જે છે એ આપણા નોર્મલ માથાના ઘેરાવા કરતાં નાનો એવો હોય છે અથવા તો કદરૂપો હોય છે.
જેથી કરીને બાળક જો સગર્ભા માતાને થયો હોય તો બાળકમાં જે છે ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા થાય છે અને જન્મજાત ખોટખાપણ સાથે જન્મે છે. જન્મજાત ખોટખાપણ છે એ અંધત્વ છે, બહેરાશ છે, ત્યારબાદ હૃદયની બીમારી છે, ત્યારબાદ મગજની બીમારી છે. આ બધી જન્મજાત ખોટખાપણ હોય છે. બાળક જન્મતાની સાથે જ આ બધી કોમ્પ્લિકેશનની સાથે જન્મતું હોય છે. આપણે જોઈએ કે સગર્ભા માતા જે છે ઝીકા વાયરસનો ચેપ લાગે તો ગર્ભસ્થ શિશુ જે છે એ ગર્ભસ્થ શિશુ માઇક્રોસેફેલી સાથે જન્મે છે. માઇક્રોસેફેલી એટલે કે મગજનો અપૂરતો વિકાસ અને મગજની જન્મજાત ખોટખાપણ સાથે જન્મે છે. આપણે જોયું કે હૃદય અને મગજની ખોટખાપણ, બહેરાશ, અંધત્વ સાથે જન્મી શકે છે. કન્જેનાઇટલ એટલે કે આંખને લગતા રોગો એટલે કે અંધત્વ સાથે પણ જન્મે છે અને જેને જન્મજાત ખોટખાપણ કહેવામાં આવે છે. આ બધા જે છે એ ઝીકા વાયરસના સિન્ડ્રોમ એટલે કે મુખ્ય લક્ષણો છે. અને આ વાયરસે સગર્ભા માતામાં ખાસ યાદ રાખજો કે સગર્ભા માતામાં આ વાયરસ જે છે એ પ્રાણઘાતક સાબિત થાય છે. ઘણી વખત એવું પણ બને છે એ ગર્ભની અંદર શિશુ મૃત્યુ પામે છે અથવા તો સ્ટીલ બર્થ થાય છે એટલે કે મૃત બાળક જન્મે છે તો પણ આવા પણ કોમ્પ્લિકેશન જોવા મળે છે. આ વાયરસની સારવાર વિશે આપણે વાત કરીએ તો સારવારની અંદર જે છે એ ખાસ કંઈ હજી એની શોધ થઈ નથી, પણ લક્ષણો અનુરૂપ જે છે એ આ વાયરસની સારવાર થતી હોય છે. આપણે જે છે ઝીકા વાયરસની અંદર આપણે જોઈએ કે ભાઈ માથું દુખવું, તાવ આવવો, માંસપેશીનો દુખાવો થવો, સાંધાનો દુખાવો થવો, આ બધા જે લક્ષણો છે એ લક્ષણોને અનુરૂપ જે છે એની સારવાર આપવામાં આવતી હોય છે. એ ખાસ યાદ રાખજો મિત્રો કે જેમ ડેન્ગ્યુની અંદર લક્ષણો અનુરૂપ સારવાર આપવામાં આવે છે પરંતુ તેની અંદર આઈવી બ્યુફેન આપવાની સખત મનાઈ છે, તેમ ઝીકા વાયરસની અંદર પણ ખાસ કરીને તાવમાં અને તાવમાં કે દુખાવામાં માથાનો દુખાવો હોય કે સાંધાનો દુખાવો હોય આ દુખાવાની અંદર આઈબી બ્યુફેન આપવાની નથી. આ એક બાબત ખાસ યાદ રાખજો. બાકી જે આની સારવાર છે એ ખાસ કરીને લક્ષણોને અનુરૂપ સારવાર આપવામાં આવતી હોય છે. આ વાયરસની રોકથામ વિશે વાત કરીએ તો રોકથામ તો ખાસ કરીને મચ્છર નિયંત્રણ જે છે કરી અને આ વાયરસ જે છે એને આપણે અટકાવી શકીએ છીએ, જેથી કરીને મચ્છર જે છે એ એકબીજાને કરડી અને આ વાયરસ જે છે એ ફેલાતો નથી. અને ત્યારબાદ જે છે એ પૂરતો આરામ કરવો, પૂરતા કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, બરાબર ને? આ બધીની મુખ્ય રોકથામ. આપણે ફરી વખત એક વખત મળશું એક નવા ટોપિક સાથે. નવો ટોપિક એટલે કે તમે જોયું છે કે ભાઈ અત્યારે હમણાં તે દિલ્હીની અંદર એમ્સ હોસ્પિટલની અંદર બર્ડ ફ્લૂથી એક પ્રથમ મૃત્યુ થયું છે. બર્ડ ફ્લૂથી પ્રથમ માનવ મૃત્યુ થયું છે. એ 11 વર્ષીય કિશોર જે છે એ કયા રાજ્યનો છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને ચીનની અંદર મંકી બી નામનો વાયરસ જોવા મળ્યો છે. તો આવા જ નવા ટોપિક જે છે, તાજેતરના ટોપિક છે એ સાથે આપણે ફરી વખત મળશું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.